નવસારી જિલ્લા એલસીબી પોલીસે શહેરના ધર્મીનગર પારસી હોસ્પિટલના રોડ પરથી બંધ મકાનોને નિશાન બનાવતા સુરતના બે તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દા માલ તથા વરનાકાર કબજે કરી હતી. નવસારી જિલ્લા એલસીબી પોલીસ સાથે ઝડપાયેલા દેવાંગ ઉર્ફે દેવો બાબુભાઈ ભુવા અને સાગર શંભુભાઈ પડસાળા બંધ મકાનોની રેકી કર્યા બાદ મકાનોમાં ત્રાટકી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. પોલીસ સાથે ઝડપાયેલા બંને આરોપીઓ સુરતમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની વધુ પૂછપરછમાં બંને તસ્કરોએ નવસારી ઉપરાંત સુરત અને કચ્છના ગાંધીધામ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના 9 ગુનાના ભેદ ઉકેલી કાઢી તેમની પાસેથી રૂપિયા 14 લાખનો મુદ્દા માલ કબજો કર્યો હતો. આ અંગે વધુ તપાસ નવસારી જિલ્લા એલસીબી પોલીસ કરી રહી છે. નવસારી જિલ્લાની અંદર ખાસ કરીને નવસારી ટાઉનની અંદર તિગરા વિસ્તારની અંદર ચાલુ માર્ચ મહિનામાં અને ગત ઓક્ટોબર મહિનામાં 3 મોટી ચોરીઓ થયેલી હતી, જેમાં લગભગ 14,52,000 નો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના અને રોકડા ગયેલા હતા. આ જે ત્રણેય ચોરી છે એમાં એક નવી મોડસ એપ્રોન્ડીથી ચોરી થયેલ હતી કે જેમાં દરવાજાની અંદર હોલ પાડી અને અંદરના લોક છે ખોલી નાખવામાં આવતા હતા. ગઈકાલે એલસીબી નવસારીને એક સફળતા મળી કે જેમાં એક વરના ગાડીની અંદર બે આરોપી, એક દેવાંગ ઉર્ફે દેવ બાબુભાઈ ભુવા અને સાગર શંભુભાઈ પડસાળા, બંને હાલ સુરત રહે છે, મૂળ રહેવાસી અમરેલી જિલ્લાના છે, કે જેમના કબજાની અંદરથી પોલીસને 1,53,000 રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના, બે આઈફોન મોબાઈલ અને વરના ગાડી મળી અને 7,44,000ની કિંમતનો મુદ્દામાલ મળેલ છે. આ બંને આરોપીની પૂછપરછ કરતા તેઓએ આ ત્રણેય ચોરીઓ છે એ સાથે મળીને કરેલ હોવાની કબૂલાત આપેલ છે. સાથે જે છેલ્લી ચોરી છે માર્ચ મહિનાની 11/3/19 થયેલી, જેમાં એક વરના ગાડી ઉપયોગ થયેલ હોવાનું અમને સીસીટીવી ફૂટેજથી જાણવા મળેલ હતું અને આની અમે આસપાસના સીસીટીવી ફૂટેજીસ મેળવતા આ ગાડીનું અમને સંડોવણી જણાઈ હતી. આ જ ગાડી છે એમના કબજાની અંદરથી અમે લોકોએ કબજે કરેલ છે. બંને આરોપીઓની પૂછપરછ કરતા આ આરોપીઓ નવસારી જિલ્લાની આ ત્રણ ચોરી ઉપરાંત 2016 કતારગામ પોલીસ સ્ટેશનની અંદર 25 લાખની કરફોડ ચોરી કરેલી છે. ઉપરાંત કચ્છમાં ગાંધીધામ જિલ્લાની અંદર એમણે 1,95,000ની ચોરીની પણ કબૂલાત આપેલી છે. ઉપરાંત 4 જેટલી સુરત સિટીની કતારગામ વિસ્તારમાં, એટલે કુલ 9 જેટલા ગુનાઓ છે એની કબૂલાત આપેલ છે. આરોપી પૈકી દેવાંગ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રાંદેર પોલીસ સ્ટેશનની અંદર વર્ષ 2012ની અંદર ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે. સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એની વિરુદ્ધ મારામારીના ગુનાઓ પણ છે, પ્રોહિબિશનમાં પીધેલાના ગુનાઓ પણ છે અને સુરત સિટીની અંદરથી 1 વખત પાસા હેઠળ રાજકોટ જેલની અંદર પણ જઈ આવેલો છે. બંને આરોપી છે એમાં સાગર છે એના ફાધર જે શંભુભાઈ છે દેવાંગના મામા થાય છે, એટલે બંને કઝિન ભાઈઓ છે અને નવસારીના જે તમામ ગુનાઓ છે સાથે મળીને કરતા હતા. વધુમાં એમની મોડસ એપરોન્ડીમાં અંદર એ લોકો રાત્રિના 9 થી 10 ની વચ્ચે જે તે જગ્યાએ પહોંચી જતા હતા અને ચોરીના સ્થળની નજીક એ લોકો પહોંચી જતા, જેથી કરીને રાત્રે 11 વાગ્યા પછી જ્યારે પોલીસ નાઇટ રાઉન્ડમાં રવાના થાય ત્યારે એ લોકોને ચેકિંગમાં કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં અને ચોરી કર્યા બાદ વહેલી સવારે એ લોકો કોઈપણ પ્રાઇવેટ વાહનથી અથવા તો જે પોતે વાહન લાવ્યા હોય એમાં એ લોકો પરત જતા હતા. આ બંને આરોપીઓ છે એ પોતે જે મુદ્દામાલ સોના ચાંદીના દાગીના છે એમાં અમને 2 નામ મળેલા છે. એક સુરતના તુર્કીવાડનો મોહમ્મદ અશરફ સિદ્દીકી નામનો જે જ્વેલર છે એમને આપેલું છે અને એક જયેશ ઉર્ફે ભગત ગોપાળી વરાછા રોડનો છે. આ બંનેને એમણે મુદ્દામાલ આપેલ છે. આરોપી જે દેવાંગ છે એ બિલ્ડિંગ મટીરીયલ્સના દલાલીનો ધંધો કરે છે, જ્યારે આ સાગર છે એ નાના મોટા બાંધકામ અને સિવિલ વર્ક અને કેટલાક ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ રાખવાનું પણ કામ કરે છે. એમની પાસે એક ડિસમિસ મળી આવેલું છે કે જેની અંદરથી એ જે અંદરના જે લોક હોય સ્ટોપર્સ હોય એની બાજુમાં એક હોલ પાડતા હતા અને એ હોલની અંદરથી આ વાયર પસાર કરી અને એ લોકો અંદરથી જે લોક છે એને ખોલી નાખતા હતા. આનો અમે ડેમો પણ લીધેલો છે અને એમણે અમારી રૂબરૂમાં પણ આ જ રીતે
આ જે લોક છે એમણે ખોલીને બતાવેલું છે.